ડભોઈ તાલુકાના ચાંદોદ પંથકના નંદેશરી ભીમપુરા વિસ્તારમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ડભોઈ તાલુકાના ચાંદોદ પંથકના નંદેરિયા ભીમપુરા તેમજ સલોડ આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એક કરતાં વધારે દીપડાઓ દેખાઈ દેતા હોય તેમજ રહેણાંક વિસ્તારમાં ધસી આવી ગાય બકરા અને વાછરડાનું મારણ કરવા ઉપરાંત સાંજ પડતા જ મુખ્ય માર્ગ ઉપર ટહેલતા નજરે પડતા હોય આસપાસના રહેવાસીઓ અને આવન જાવન કરતા વાહન ચાલકો ભયભીત બન્યા હતા, જે અંગે નંદેરિયાના મહિલા સરપંચ સીમા બોની દ્વારા DFOને હકીકત જણાવી પાંજરા ગોઠવવા જણાવ્યું હતું, જેથી વન વિભાગે નેચર હેલ્થ ફાઉન્ડેશનની ટુકડીની મદદથી 3 પાંજરા અલગ અલગ વિસ્તારમાં મુકાયા હતા. ત્યારે ગત રાત્રિના ભીમપુરા ભુલાઈ માતા મંદિર વિસ્તારની સીમ કોતરમાં ગોઠવાયેલા પાંજરામાં બકરાનું મારણ કરવા આવેલો દીપડો પાંજરામાં ઝડપાઈ ગયો હતો, જેના પગલે RFO ડભોઈ, HM ફુલેત્રા, ફોરેસ્ટર RM વસાવા, નેચર હેલ્થ ફાઉન્ડેશનની ટુકડી અને સરપંચ સીમા બોની આવી પહોંચ્યા હતા. આ દીપડાનું રેસ્ક્યુ કરી ટેમ્પા મારફતે લઈ જવાયો હતો, જેને વન વિભાગના ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે છોડી દેવાશે. છેલ્લા ઘણા સમયથી ચાણોદ, નંદેરિયા, ભીમપુરના આસપાસના ગામજનોની રજૂઆત હતી કે અહીંયા દીપડાનું આવન જાવન થાય છે. એમણે રજૂઆત કરી અન્વયે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી 3 પિંજરા પણ આ વિસ્તારમાં મૂકવામાં આવેલ છે, જેમાં ગત રાતે એક પિંજરું આ ભીમપુરા મૂકવામાં આવેલ છે. તેમાં એક દીપડો જે લગભગ 2.5 વર્ષની આસપાસ છે એનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે અત્યારે, જે અત્યારે તંદુરસ્ત છે, હેલ્ધી છે અને લગભગ મેલ છે. એટલે ગ્રામજનો રજૂઆત અન્વયે ડિપાર્ટમેન્ટ તરફથી વખતો વખત કામગીરી કરવામાં આવે છે અને આજે સહી સલામત દીપડોને રેસ્ક્યુ કરી અને એને અહીંયાથી લઈ જઈને રિલીઝ કરવામાં આવશે. એટલે વિસ્તાર છે થોડો નદી કિનારાનો છે, થોડો કોતરાનો છે, એટલે થોડું અહીંયા દીપડાનું થોડું પ્રમાણ વધારે છે. એટલા માટે જ અમે ડિવિઝન કચેરી, વડોદરા કચેરીથી નાયબ વનસંરક્ષકની સૂચના અન્વયે નવા 3-4 પિંજરા મંગાવેલા છે. સાહેબે મોકલાયા છે 2-3 પિંજરા, અમે ઓલરેડી અહીંયા 3 પિંજરા મૂકેલા છે. એના માટે એ અન્વયે જ ગઈકાલે સાંજે લગભગ રાતે આઈ થિંક 10-1 વાગ્યાની આસપાસ એક દીપડો અહીંયા પિંજરામાં આવ્યો છે અને એને સહી સલામત અહીંયાથી રેસ્ક્યુ કરવામાં આવશે. પ્રમાણ છે તો અહીંયા પણ બીજી જગ્યાએ પણ આસપાસમાં પિંજરા મૂકવામાં આવશે. હા, ભીમપુરા અને ચાણોદ નંદેરિયાની સીમમાં કેટલા સમયથી દીપડાનો જે ત્રાસ હતો કે ગામમાં આવીને બકરાઓનું મારણ કરતા હતા, એના થકી સીમા મેડમ થ્રુ વડોદરા વન વિભાગના DCF સાહેબને જાણ કરતા DCF સાહેબે નેચર હેલ્પ ફાઉન્ડેશનની જે ટીમ છે વિદ્યાનગર ખાતે એના રેસ્ક્યુઅર્સને અહીંયા આગળ કામગીરી માટે અમને અહીં મોકલેલા અને અમે લોકો 5 દિવસથી એના આવવા જવાના રૂટને ટ્રેસ કર્યો, કયા રૂટે જાય છે અને કયા રૂટે આવે છે. પછી અમે એના સંદર્ભે ગામની અંદર દરેક જગ્યાએ કેજનું સેટિંગ કરીને કેજ લગાડ્યા અને આ જ રોજ અમને ભીમપુરા ખાતે ભોલે માતાવાળા રસ્તા ઉપર આ દીપડાને પકડવામાં સફળતા મળેલી છે. આશરે 2-2.5 વર્ષનો આ નર છે અને આ એરિયામાં હજી પણ એની પોપ્યુલેશન છે, પણ આ જે નર ગામમાં ઘૂસીને ગાય અને પાડી જે છે નાની નાની એના મારણ કરતો હોવાના કારણે ગામજનોને જે થોડોક ડરનો માહોલ હતો એના કારણે આને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. આના માટે ગ્રામજનો, સીમાબેન અને પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ જ સહકાર રહ્યો, જેના થકી આ રેસ્ક્યુ ઓપરેશન અમે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યું છે. જેના માટે નંદેરિયા ભીમપુરા મેં બહુ સમય સે લેપર્ડ થા ઓર એકચુઅલી હમરે પાસ કોઈ પ્રૂફ નહીં થા, લેકિન અભી કુછ ટાઈમ સે કુછ લોગોને યહાં પે લેપર્ડ દેખા થા તો હમને DFO સર સે ફરિયાદ કી થી ઓર ઉન્હોને ઇમિડિયેટલી યહાં પે એક્શન લિયા, ઉન્હોને તુરંત મુજે પિંજરે યહાં પે ભિજવા દિયે ઓર નેચર વિથ ધ હેલ્પ ઓફ નેચર હેલ્થ કેર વાલોં કે હિસાબ સે ઉન્હોને બહુ મહેનત કી. 3-4 ડે સે વો લોગ પૂરે લગે થે, રાત ભર વો લોગ આતે થે, જાગતે થે, પૂરી જગહ ઉન્હોને ટ્રેસ કર દિયા ઓર ગાંવ વાલોને ભી હેલ્પ કર દિયા ઉનકો કે પર્ટિક્યુલર લોકેશન પે વો લોગ પિંજરે રખે. ઓર 3-4 ડે સે વી આર ટ્રાઇંગ, વી વેર ટ્રાઇંગ વેરી હાર્ડ, લેકિન આજ હમે વો સફળતા મિલ ગઈ, આજ હમને એક લેપર્ડ યહાં પે ઉન્હોને પકડ લિયા. સો મેં દિલ સે અપને ગાંવ વાલોં કી ઓર સે, ચાનોદ કી ઓર સે, નંદેરિયા ભીમપુરા કી ઓર સે થેન્ક્સ બોલતી હું DFO સર કો ઓર ઉનકી ટીમ કો ઓર અપને નેચર હેલ્થ ફાઉન્ડેશન કી ટીમ કો, જિનકી વજહ સે આજ હમને યે સફળતા પા લી. ઓર મેં આગે ભી યહી સબસે મતલબ ઉનસે યહી એક્સપેક્ટ કરતી હું કે જબ ભી એસી કોઈ ચીજ આયે તો હમારા પૂરા સપોર્ટ કરે, લેકિન ઉન્હોને બહુત ઇમિડિયેટલી યે એક્શન લિયા હૈ. મેં હાર્ડલી થેન્ક્સ ટુ DFO સર કો કર રહી હું.